होशियार हंस। एक खूब ज विशाल वृक्ष हतु। ए वृक्ष पर घणा बधा हंस रहता हता। तेमाथी एक हंस खूब ज होशियार, बुद्धिमान अने चतुर हतो। तेथी बधा आदर थी, मान थी तेने होशियार हंस कहीने बोलावता। एक दिवस नी वात छे, आ हंसे जोयु के तेओ जे वृक्ष पर रहता हता ते वृक्ष नी नीचे एक नानकड़ी वेल उगी निकली छे। तरत ज तेणे बाकी बधा हंसो ने बोलाव्या अने कह्युं, अरे जुओ, आ वेल छे ने तेने नष्ट करी दो। एक दिवस आ वेल मोटी थशे अने आपणा मोतनुं कारण बनशे। एक जुवान हंसे हसता हसता कह्युं, अरे होशियार हंस, अरे आटली नानकड़ी वेल आपणा मोतनुं कारण केवी रीते बनी जशे? पेला हंसे तेने समझाव्यो, दीकरा, आजे तने आजे वेल नानकड़ी लागी रही छे ने ते धीमे धीमे मोटी थशे, आकाए वृक्ष ने वळगी पड़शे, ते लांबी अने जाडी थवा लागशे, आपणा वृक्ष ने चिपकी जशे अने त्यार पछी ते एक सीढ़ी जेवी बनी जशे, जेना पर चढ़ीने कोई पण आपणा माळा सुधी पहोंची जशे। कदाच कोई शिकारी पण अहीं सुधी पहोंची जाय अने आपणो शिकार करे। बीजा हंसोने पण आ होशियार हंसनी वात मान्यामां न आवी। होशियारी मारी रहा छे, बीजू कई नहीं। आम बधा हंसोए होशियार हंस नी वात मानी नहीं અને બધા પોતપોતાના કામ પર લાગી ગયા। આ હોશિયાર હંસ પોતાની હોશિયારી મારી રહ્યા છે, બીજું કંઈ નહીં। એવી કેવી રીતે થઈ શકે? આ તો અશક્ય છે। થોડો સમય વીતી ગયો, એ વેલ હવે મોટી થવા લાગી, આખાએ વૃક્ષ પર તે ફરવા લાગી, ધીમે ધીમે તે જાડી અને લાંબી લાંબી થતી ગઈ। જો જોતામાં તે એક સીડી જેવી બની ગઈ, જેના પર કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી આરામથી ચડી શકે। બધા હંસોને હોશિયાર હંસની એ વાત યાદ આવી ગઈ, પણ હવે તો બહુ મોડું થઈ ગયું હતું। હવે શું કરવું? કેમ કે વેલ એટલી મોટી અને જાડી અને મજબૂત થઈ ગઈ હતી કે તેને નષ્ટ કરવું હવે કોઈ પણ હંસના હાથની વાત ન હતી। એક દિવસ જ્યારે બધા હંસો ભોજન શોધવા માટે બહાર ગયા હતા, ત્યારે એક શિકારી ત્યાંથી નીકળ્યો અને વૃક્ષ પર મોટી લાંબી વેલ જોઈને તેણે હંસોનો શિકાર કરવાનું નક્કી કર્યું। તેણે ત્યાં જાળ નાખી અને ત્યાંથી નીકળી ગયો। સાંજે બધા હંસો પાછા ફર્યા અને શિકારીની જાળમાં ફસાઈ ગયા। જાળમાં ફસાયા બાદ બધા હંસો છૂટવા માટે તડફડિયા મારવા લાગ્યા। તેમને હવે હોશિયાર હંસની વાત યાદ આવી ગઈ। તેમને જાણ થઈ ગઈ કે હોશિયાર હંસ શા માટે વેલને નષ્ટ કરવાનું કહેતા હતા। આખરે એક હંસે હિંમત કરીને હોશિયાર હંસને કહ્યું, ભાઈ, અમે મૂર્ખ હતા, પરંતુ હવે તમે અમને આ મુસીબતમાંથી બહાર કાઢો। હા, આ સંકટમાંથી બહાર કાઢવા માટે તમે જ એક છો જેઓ અમારી મદદ કરી શકે છે। હવે અમે તમારી વાતની ક્યારેય ઉપેક્ષા નહીં કરશું। બધા હંસોની આજીજી સાંભળીને હોશિયાર હંસે આખરે કહ્યું, તો સાંભળો મારી વાત ધ્યાનથી। સવારે જ્યારે પેલો શિકારી આવશે ત્યારે આપણે બધા મરી ગયા હોય એવું નાટક કરીશું। એ શિકારી આપણને મૃત્યુ પામેલા જોઈને જાળમાંથી નીચે ફેંકી દેશે, પછી તમારે નીચે પણ ચૂપચાપ જ પડ્યા રહેવાનું।
જ્યારે હું તમને ઈશારો કરું ત્યારે જ તમારે ઉડી જવાનું, હું સીટી વગાડીશ, એ સીટીની વાત યાદ રાખજો। સવારે આખરે શિકારી આવે છે, તે જુએ છે તો જાળમાં બધા હંસોને મૃત્યુ પામેલા જોવા મળે છે। તે શિકારી એક એક કરીને બધા હંસોને નીચે જમીન પર ફેંકવા લાગે છે। બધા હંસો જ્યારે આવી જાય છે નીચે, ત્યારે હોશિયાર હંસ સીટી વગાડે છે અને બધા હંસો એક સાથે ઉડીને ત્યાંથી નીકળી જાય છે। બાળકો, કેવી લાગી મારી વાર્તા? સારી લાગી હોય તો તેને લાઈક અને શેર કરજો। અને આવી જ જંગલની સારી સારી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ ડુગ્ગુ ટીવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।